કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ICEના ડિજિટલ પ્લેટફોર્મમાં હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના કરંટ અફેર્સના મુદ્દાઓમાં આપણો પ્રથમ મુદ્દો CS શેષાદ્રી વિશેનો છે. જી હા, એક મહત્વના વ્યક્તિ સી એસ શેષાદ્રી. એટલા માટે કારણ કે તેઓ એક ઉચ્ચ દરજ્જાના ગણિત શાસ્ત્રી છે. જી હા, એક ઉચ્ચ દરજ્જાના ગણિત શાસ્ત્રી. અલ્જેબ્રિક, ભૂમિતિ અને ગણિત ક્ષેત્રે તેમનું શૈક્ષણિક યોગદાન પણ અત્યંત મહત્વનું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે એમને શું કામ સ્ટડી કરી રહ્યા છીએ, કારણ કે હાલમાં તેમનું નિધન થયેલું છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અલ્જેબ્રિક, ભૂમિતિ અને ગણિત ક્ષેત્રે તેમનું શિક્ષણમાં અનેક ખૂબ જ મહત્વનું કહી શકાય તેવું યોગદાન છે. સાથે સાથે એ પણ ધ્યાન રહે કે તે ઉચ્ચ દરજ્જાના ગણિતશાસ્ત્રી હતા. યાદ રહે કે જેમનું હાલમાં નિધન થયું છે તેવા સી એસ શેષાદ્રી સાહેબ 1932માં કાંચીપુરમમાં જન્મેલા હતા. આપ મારી જમણી તરફ જે છે એમનો ફોટો જોઈ શકો છો. 1932માં કાંચીપુરમ ખાતે જન્મેલા હતા. એ પણ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં તેઓ જોડાયા હતા. એ ઉપરાંત અલ્જેબ્રિક, ભૂમિતિ, મેં આપને જે જણાવેલું છે અલ્જેબ્રિક ભૂમિતિમાં તેમનું મહત્વનું યોગદાન હતું. આ અલ્જેબ્રિક ભૂમિતિ જે છે તે આંકડાશાસ્ત્ર ક્ષેત્રે મહત્વની બાબત છે. ભૌતિકશાસ્ત્રમાં પણ અલ્જેબ્રિક ભૂમિતિનો ઘણો ઉપયોગ છે. તે ઉપરાંત રોબોટિક્સમાં પણ અલ્જેબ્રિક ભૂમિતિ એક મહત્વનું યોગદાન આપે છે. અને આ જ અલ્જેબ્રિક ભૂમિતિના નિષ્ણાંત હતા સી એસ શેષાદ્રી સાહેબ. એ ખાસ ધ્યાન રહે કે એમ એસ નરસિમ્હન સાથે, જી હા, એમ એસ નરસિમ્હન શેષાદ્રી સાહેબના મિત્ર, એ બંને સાથે મળી, એમ એસ નરસિમ્હન અને શેષાદ્રી સાહેબે સાથે મળી એક નરસિમ્હન શેષાદ્રી પ્રમેયનું નિર્માણ કરેલું હતું. નરસિમ્હન શેષાદ્રી થિયરમ બનાવેલો હતો. ખાસ ધ્યાન રહે હાલના ફિઝિક્સમાં સ્ટ્રિંગ થિયરી ખૂબ જ પ્રચલિત છે. આ સ્ટ્રિંગ થિયરી જે છે તેમાં એક રીતે જોવા જઈએ તો આ શેષાદ્રી નરસિમ્હન પ્રમેયનો ઘણો મોટો ઉપયોગ થાય છે. જે આ વિદ્યાર્થી મિત્રો, એ પણ ધ્યાન રહે કે ચેન્નઈ મેથેમેટિક્સ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના તેમના દ્વારા થઈ હતી. ચેન્નઈ મેથેમેટિક્સ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના સી એસ શેષાદ્રી સાહેબ દ્વારા થઈ હતી. 2009માં ભારત સરકારે પદ્મભૂષણ વડે તેમને નવાજેલા હતા. આ ઉપરાંત ખૂબ જ મહત્વના મેથેમેટિશિયન તરીકે ફેલો ઓફ રોયલ સોસાયટી ઇંગ્લેન્ડ, જી હા, ફેલો ઓફ રોયલ સોસાયટી યુકે માં પણ તેઓ ફરજ નિભાવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, એક વખત ફરી રિસર રિવિઝન કરી લઈએ. યાદ રહે વિદ્યાર્થી મિત્રો, સી એસ શેષાદ્રી સાહેબ જે છે એ ઉચ્ચ દરજ્જાના ગણિતશાસ્ત્રી, અલ્જેબ્રિક ભૂમિતિ તથા ગણિત ક્ષેત્રે એમનું શૈક્ષણિક યોગદાન છે. હાલમાં તેમનું નિધન થઈ રહ્યું હોવાથી આપણે તેમના વિશે સ્ટડી કરી રહ્યા છીએ. 1932માં કાંચીપુરમમાં તેમનો જન્મ થયો હતો. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં તેઓ જોડાયા હતા. સાથે સાથે એ પણ ભૂલાય નહીં કે તેમને એમ એસ નરસિમ્હન સાથે મળી અને શું કયો પ્રમેય શોધેલો હતો, નરસિમ્હન શેષાદ્રી પ્રમેય, જેનો ઉપયોગ મેં જણાવ્યું એમ સ્ટ્રિંગ થિયરીમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, ચેન્નઈ મેથેમેટિક્સ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરનાર શેષાદ્રી સાહેબ હતા અને કઈ સાલમાં શેષાદ્રી સાહેબને પદ્મભૂષણ વડે નવાજવામાં આવેલા, ભૂલાય નહીં, 2009માં. નેક્સ્ટ ટોપિક વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે COVID-19 જે કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં છવાયેલી છે, તે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓ પર પણ મનોવૈજ્ઞાનિક સાયકોલોજીકલ અસરો પડી છે. બની શકે કે વિદ્યાર્થીઓ ડિમોટિવેટ થયા છે, પરીક્ષાઓ આવતી નથી, તેમનું રિઝલ્ટ જે છે એ પાછલા વર્ષોના એવરેજને આધારે આપવામાં આવે છે. તો આવા સંજોગોમાં વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા, એમને સાયકોલોજીકલ કમ્ફર્ટ આપવા માટે જે છે મનોદર્પણ, આ મનોદર્પણ નામની યોજના લોન્ચ કરાઈ. ખાસ ધ્યાન રહે માનવ સંસાધન મંત્રાલય દ્વારા. જી હા વિદ્યાર્થી મિત્રો, માનવ સંસાધન મંત્રાલય, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા મનોદર્પણ લોન્ચ થયેલું છે. વિદ્યાર્થીઓને મનોવૈજ્ઞાનિક સપોર્ટ આપવા માટે આ યોજના લોન્ચ થયેલી છે. સાથે સાથે એ પણ ધ્યાન રહે આત્મનિર્ભર ભારતનો પણ આ યોજના એક
અભિન્ન હિસ્સો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના ત્રીજા ટોપિક તરફ આગળ વધીએ. ત્રીજો ટોપિક સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલો છે. વિદ્યાર્થી મિત્રો ભારત વધુ 4 એરક્રાફ્ટ અમેરિકાની બોઈંગ પાસેથી ખરીદવાનું છે. વધુ 4 એરક્રાફ્ટ અમેરિકાની બોઈંગ કંપની પાસેથી ખરીદવાનું છે. આ એરક્રાફ્ટ P8I પ્રકારના હશે. અહીંયા P જે છે એ પોઝાઇડન એવું સૂચવે છે. પોઝાઇડન 8I પ્રકારના વધુ 4 એરક્રાફ્ટ ભારત ખરીદવાનું છે. તો આપણને એ થાય વધુ 4 નો અર્થ શું થાય? તો એ ધ્યાન રહે, આની પહેલા પણ ભારતે 8 એરક્રાફ્ટ આ પ્રકારના અમેરિકાની બોઈંગ કંપની પાસેથી ખરીદેલા હતા. અહીંયા પોઝાઇડન 8I પ્રકારના એરક્રાફ્ટ બોઈંગ કંપનીનું નિર્માણ છે. પોઝાઇડન નો અર્થ સમુદ્ર થાય. એ પણ અહીં ધ્યાન રહે કે 2021 માં આ ખરીદી થઈ જશે. આ એરક્રાફ્ટ નું મૂળ કામ સમુદ્ર પર પેટ્રોલિંગ કરવાનું છે. જી હા વિદ્યાર્થી મિત્રો, સમુદ્ર પર પેટ્રોલિંગ કરવાનું. ખાસ કરીને ધ્યાન રહે ઇન્ડિયન ઓશિયન માં જે ચાઇનીઝ સબમરીન ની એક્ટિવિટી વધી રહી છે, જે ચાઇનીઝ નવલ એક્ટિવિટી વધી રહી છે, તે ચીનની પ્રેઝન્સ ઉપર નજર રાખવા માટે, ચીનની પ્રેઝન્સ ઉપર પેટ્રોલિંગ કરવા માટે આ પ્રકારના એરક્રાફ્ટ અત્યંત જરૂરી છે. એ ધ્યાન રહે કે આ પ્રકારના એરક્રાફ્ટ એક રીતે કહેવા જઈએ તો એમ્ફીબિયસ એરક્રાફ્ટ છે. જી હા વિદ્યાર્થી મિત્રો, એમ્ફીબિયસ એરક્રાફ્ટ છે. એમ્ફીબિયસ એટલે કેવા? એવા પ્રકારના એરક્રાફ્ટ જે પાણી પરથી ઉડાન ભરી શકે, જમીન પરથી પણ ઉડાન ભરી શકે, પાણી પર લેન્ડિંગ પણ કરી શકે અને જમીન પર પણ લેન્ડિંગ કરી શકે. એટલે કે પાણી તથા ભૂમિ બંનેમાં કાર્યરત હોય તેવા પ્રકારના એરક્રાફ્ટને એમ્ફીબિયસ એરક્રાફ્ટ કહીશું. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, એમ્ફીબિયસ એરક્રાફ્ટ P8I વધુ 4 ખરીદવામાં આવશે. અમેરિકાની બોઈંગ કંપની પાસેથી ખરીદવામાં આવશે. આ પ્રકારના એરક્રાફ્ટ જે છે એ હળવા વજનના ટોર્પિડો ધરાવતા હોય છે. ટોર્પિડો દ્વારા સમુદ્રમાં તરતા શિપને કે સબમરીનને નુકસાન પહોંચાડી શકાય છે. આ ઉપરાંત અહીં હાર્પૂન મિસાઇલ વડે પણ આ એરક્રાફ્ટ સજ્જ હશે. વિદ્યાર્થી મિત્રો બિલકુલ ન ભૂલાય, વધુ 4 એરક્રાફ્ટનો ઓર્ડર અપાશે. 2021 સુધીમાં મેળવી લેવામાં આવશે. સમુદ્ર પર પેટ્રોલિંગ કરવા માટે ચીનની ઇન્ડિયન ઓશિયનમાં હિંદ મહાસાગરમાં વધતી જતી હિલચાલ પર નજર રાખવા માટે આ એરક્રાફ્ટ ખરીદવામાં આવી રહ્યા છે. ધ્યાન રહે હળવા ટોર્પિડો તથા હાર્પૂન મિસાઇલ વડે સજ્જ હશે. નવા મુદ્દા તરફ આગળ વધીએ. હાલમાં આપે સમાચાર પત્રોમાં પાસેક્સ વિશે સાંભળેલું છે. જી હા, પાસેક્સ નું ફૂલ ફોર્મ થશે પેસેજ એક્સરસાઇઝ. પાસેજ એક્સરસાઇઝ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની એક્સરસાઇઝ પ્રી પ્લાન્ડ હોતી નથી. મતલબ કે આ એક્સરસાઇઝ ને અગાઉથી જે છે એ પ્લાન કરવામાં આવેલી હોતી નથી. ઘટના શું ઘટી છે તે જરા જોઈ લીધે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ધ્યાન રહે હાલમાં ઇન્ડિયન ઓશિયનમાંથી અમેરિકાનું નિમિત્સ કેરિયર ગ્રુપ, ખાસ ધ્યાન રહે ફરીથી આપના માટે જણાવી દઉં, USS નિમિત્સ કરિયર ગ્રુપ ઇન્ડિયન ઓશિયનમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ભારતીય નેવીએ, એ ખાસ ધ્યાન રહે USS નિમિત્સ કરિયર ગ્રુપ જે છે તે અમેરિકાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર ધરાવે છે. ન્યુક્લિયર પાવર્ડ એરક્રાફ્ટ કેરિયર, જ્યાં એ ખૂબ જ મોટું શિપ જેના ઉપર 80-100 જેટલા ફાઇટર એરક્રાફ્ટ હશે. ખૂબ મોટા શિપ ઉપર 80-100 જેટલા ફાઇટર વિમાનો હશે. તો આ જેનું નામ છે USS નિમિત્સ, તે USS નિમિત્સ જે અમેરિકાનું પણ સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર છે તે હાલમાં હિંદ મહાસાગરમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ભારતીય નેવીએ તેની સાથે એક એક્સરસાઇઝ કરી. એ એક્સરસાઇઝનું નામ પેસેક્સ છે. ફરીથી જણાવી દઉં, અમેરિકાનું સૌથી મોટું કેરિયર બેટલ ગ્રુપ જે છે, એટલે કે સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર જેનું નામ હતું USS નિમિત્સ, તે હિંદ મહાસાગરમાંથી પસાર થઈ રહ્યું હતું. તેની સાથે ભારતીય નેવીએ એક્સરસાઇઝ કરી જેને પેસેક્સ તરીકે ઓળખાશે. એ ધ્યાન રહે કે આ એક્સરસાઇઝ અંદમાન નિકોબાર પાસે કરવામાં આવી. ખૂબ જ મહત્વનું, અંદમાન નિકોબાર પાસે, એટલે કે ક્યાં? મલાકાની સામુદ્ર ધુની પાસે કરવામાં આવી. મેં આપને જણાવેલું છે મલાકા સ્ટ્રેટ જે છે તે એક ચોક પોઈન્ટ છે. ખૂબ મોટી માત્રામાં ચાઇનીઝ ગુડ્સ ત્યાંથી પસાર થાય છે. તેથી આ જ જગ્યાએ
ભારત અને યુએસની નેવીએ સંયુક્ત એક્સરસાઇઝ કરી જેને પેસેજ એક્સરસાઇઝ અથવા પાસેક્સ કહેવામાં આવે છે. એ પણ અહીં ધ્યાન રહે કે અમેરિકાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર નિમિત્સ, તેની સાથે પણ બીજા શિપ હતા અને ભારતના ચાર શિપે, ભારતીય નેવીના ચાર શિપે આ એક્સરસાઇઝમાં ભાગ લીધો. આઈએનએસ શિવાલિક, આઈએનએસ સહ્યાદ્રી, આઈએનએસ કારમોર્તા, આઈએનએસ રાણા. ફરીથી વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ રિવાઇઝ કરાવી દઉં છું, અમેરિકન નેવી પ્લસ ભારતીય નેવી અંદમાન સીમા એટલે કે અંદમાન નિકોબાર પાસે હિન્દ મહાસાગરમાં, યુએસએસ નિમિત્સ કરિયર ગ્રુપ જે અમેરિકાનું સૌથી મોટું એરક્રાફ્ટ કરિયર ગ્રુપ છે, તેની સાથે ભારતીય નેવીના ચાર શિપે, આઈએનએસ શિવાલિક, આઈએનએસ સહ્યાદ્રી, આઈએનએસ કારમોર્તા, આઈએનએસ રાણા એક્સરસાઇઝ કરી જે પેસેક્સ તરીકે ઓળખાશે. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ચીન સાથેના આપણો જે વિવાદ છે તેની પૃષ્ઠભૂમિમાં અહીંયા જોવામાં આવે એક્સરસાઇઝ મલાકા સ્ટ્રીટની નજીક થયેલી છે. એનો અર્થ જ એવો થયો કે ચીનને એક સંદેશ આપવામાં આવેલો છે. ધ્યાન રહે. નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. નેક્સ્ટ મુદ્દો સ્પેસ એક્સપ્લોરેશન ડે સાથે સંલગ્ન છે. જી હા વિદ્યાર્થી મિત્રો, સ્પેસ એક્સપ્લોરેશન ડે સાથે સંલગ્ન છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ સ્પેસ એક્સપ્લોરેશન ડે જે છે દર વર્ષે 20 જુલાઈના રોજ ઉજવાય છે. દર વર્ષે સ્પેસ એક્સપ્લોરેશન ડે 20 જુલાઈના રોજ ઉજવાય છે. 20 જુલાઈ 1969ના રોજ, 20 જુલાઈ 1969ના રોજ પ્રથમ વખત કોઈ મનુષ્ય ચંદ્ર પર પગ મૂકેલો હતો. એ વ્યક્તિનું નામ આપ જાણો છો, નીલ આર્મસ્ટ્રોંગ. તેને કહેલું હતું કે સ્મોલ સ્ટેપ ફોર મેન, વન જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ. ખાસ ધ્યાન રહે, વ્યક્તિ માટે નાનકડું પગલું છે પરંતુ સમગ્ર મનુષ્ય જાત માટે ખૂબ મોટી પહેલ છે. ધ્યાન રહે, નીલ આર્મસ્ટ્રોંગે 20 જુલાઈ 1969ના રોજ પ્રથમ પગ ચંદ્રની ધરતી પર મૂકેલા હતા. તેમની સાથે એડવિન બઝ પણ હતા. એ પણ અહીં ધ્યાન રહે, આ દિવસે પ્રથમ પગલું મુકાયેલું હતું, તેથી જ 20 જુલાઈને સ્પેસ એક્સપ્લોરેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. અહીં જો ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં નજર નાખીએ તો જ્હોન એફ કેનેડીએ નેશનલ મિશન બનાવેલું, એક રાષ્ટ્રીય મિશન બનાવી નાખેલું કે સૌ પ્રથમ રાષ્ટ્ર ચંદ્ર પર પહોંચનાર અમેરિકા જશે. 1960ના શરૂઆતમાં જ આ મિશન બનાવી નાખવામાં આવેલું હતું. એમને 10 વર્ષનો ટાર્ગેટ રાખેલો હતો અને આ 10 વર્ષનો જે ટાર્ગેટ રાખેલ હતો તેને 1969ની 20 જુલાઈના રોજ એમને પૂરો કરી દીધો. એ પણ ખાસ ધ્યાન રહે કે આ જ દિવસને સ્પેસ એક્સપ્લોરેશન ડે તરીકે ઉજવાય છે 20 જુલાઈના રોજ. સાથે સાથે તેને સાયન્સ એક્સપ્લોરેશન ડે તરીકે પણ ઉજવાય છે અથવા મૂન ડે તરીકે પણ ઉજવાય છે. મૂન ડે, સાયન્સ એક્સપ્લોરેશન ડે, સ્પેસ એક્સપ્લોરેશન ડે બધા એક જ છે, 20 જુલાઈના રોજ ઉજવાય છે, બિલકુલ ના ભૂલાય. અને નીલ આર્મસ્ટ્રોંગે પ્રથમ પગ મૂકેલો હતો તે દિવસે ચંદ્રની ધરતી ઉપર, તેથી 20 જુલાઈના રોજ જ આ દિવસ ઉજવાય છે. નેક્સ્ટ ટોપિક, ઇન્ડિયા આઈડિયા સમિટ. જ્યાં વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયા આઈડિયા સમિટ ધ્યાન રહે 22 જુલાઈના રોજ યોજાય. આ ઇન્ડિયા આઈડિયા સમિટમાં પ્રધાનમંત્રી શ્રીનું સંબોધન થયેલું હતું. એ પણ ધ્યાન રહે, યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા ઇન્ડિયા આઈડિયા સમિટનું આયોજન કરવામાં આવેલું હતું. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા આયોજન, 22 જુલાઈના રોજ આયોજન ઇન્ડિયા આઈડિયા સમિટનું. એ પણ ધ્યાન રહે, પ્રધાનમંત્રીનું સંબોધન પણ ઇન્ડિયા આઈડિયા સમિટમાં થયેલું હતું. આ કાઉન્સિલ આજથી 45 વર્ષો પૂર્વે ગઠિત થયેલી હતી. આ વર્ષની જે થીમ છે 2020ની ઇન્ડિયા આઈડિયા સમિટની જે થીમ છે તે બિલ્ડિંગ અ બેટર ફ્યુચર છે. જી હા વિદ્યાર્થી મિત્રો, થીમ યાદ રહેવી જરૂરી છે, બિલ્ડિંગ અ બેટર ફ્યુચર છે. આ ઇન્ડિયા આઈડિયા સમિટમાં શેના પર ચર્ચા થઈ? ભારત અમેરિકા સંબંધો પર ચર્ચા થઈ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપના લાભાર્થી એક વખત રિપીટ કરી દઉં, 22 જુલાઈના રોજ ઇન્ડિયા આઈડિયા સમિટનું આયોજન હતું, પ્રધાનમંત્રીનું સંબોધન થયું, યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા તેનું આયોજન થયેલું હતું. આ યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ગઠનને 45 વર્ષ થયા છે. એ પણ ધ્યાન રહે, બિલ્ડિંગ અ બેટર ફ્યુચર આ વર્ષ 2020ની થીમ છે. ભારત અને અમેરિકાના સંબંધો પર ચર્ચા થઈ, ખાસ કરીને કોરોનાની પૃષ્ઠભૂમિમાં, બેકગ્રાઉન્ડમાં આ ચર્ચા કરવામાં આવી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજના ટૂંકમાં પ્રશ્નો જોઈ લઈએ જેથી આપને ખ્યાલ આવે.
આજે ટૂંકમાં પ્રશ્ન છે એમાં પહેલો પ્રશ્ન ફરજાદ બી ગેસ ફિલ્ડ ક્યાં આવેલું છે ફરજાદ બી ગેસ ફિલ્ડ ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો યાદ રહે હાલમાં ચીન અને ઈરાન 25 વર્ષની જે પાર્ટનરશિપ કરી $400 બિલિયનની પાર્ટનરશિપ કરી ત્યારબાદ ઈરાને ફરજાદ બી ગેસ ફિલ્ડ જાતે ડેવલપ કરવાનું શરૂ કરેલું છે એ સાથે એ પણ ધ્યાનમાં રહે પહેલા ભારત અને ઈરાન આ ગેસ ફિલ્ડને આ કુદરતી વાયુના જથ્થાને સંયુક્ત રીતે એક્સપ્લોર કરવાના હતા પરંતુ બાદમાં ઈરાને જાતે ડેવલપ કરવાનું શરૂ કરેલું છે તેથી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર ભારતના વિદેશ મંત્રાલયે જણાવેલું છે હાલમાં કે ફરજાદ બી ગેસ ફિલ્ડમાં હવે ભારત જોડાયેલ નથી તો આ વિદેશ મંત્રાલયના આ બયાનને કારણે ફરજાદ બી ગેસ ફિલ્ડ જે છે તે કરંટ અફેરમાં આવે છે વર્તમાન પ્રવાહમાં ચર્ચાનો મુદ્દો બનેલું છે તો આપણે યાદ રાખવાનું છે કે ફરજાદ બી ગેસ ફિલ્ડ નીચેનામાંથી કયા રાષ્ટ્ર સાથે જોડાયેલું છે ઈરાન સાથે જોડાયેલું છે એ પણ અહીંયા બીજો ટૂંકમાં પ્રશ્ન આજનો મુખ્યમંત્રી ઘર ઘર રેશન યોજના મુખ્યમંત્રી ઘર ઘર રેશન યોજના નીચેનામાંથી કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ વડે બહાર પાડવામાં આવી તો ધ્યાન રહે દિલ્હી દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો આજના કરંટ અફેર્સમાં આટલું જ આપણે આવતીકાલે ફરી મળીએ આપને જો આ વિડીયો પસંદ પડેલો હોય તો ચોક્કસથી લાઈક કરજો આપના મિત્રો સાથે શેર કરજો જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો કરી આપજો બેલ નોટિફિકેશન પર ક્લિક કરી આપજો જેથી આપણને રેગ્યુલર નોટિફિકેશન મળતા રહે કમેન્ટ બોક્સમાં આપના પ્રશ્નો તથા સૂચનો જરૂરથી જણાવજો ફરીથી આવતીકાલે મળીએ થેન્ક યુ વેરી મચ